ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સંદીપની એજ્યુકેશનલ એકેડેમી આજે આપણે ધોરણ ત્રણમાં ગણિત ગંમતના વિષયમાં પ્રકરણ નંબર માં આગળ વધીશું પ્રશ્ન નંબર આઠ મણકા ગોળીના આધારે સંખ્યા લખો અહીં તમે જોઈ શકો છો તમને કેટલીક મણકા ગોળી આપી છે તેને આપણે ગણીને એ સંખ્યાને એકમ દશક અને સોના ક્રમ મુજબ લખીશું તો આપણે એકમથી શરૂ કરીએ તો અહીં એકમમાં આપેલા મણકાને ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં આપણે લખીશું છ ત્યાર બાદ એક બે ત્રણ ચાર દશકના સ્થાનમાં ચાર મણકા છે અને સોના સ્થાનમાં એક મણકો તો સંખ્યા બનશે એકસો છેતાળીસ ત્યારબાદ આ જ રીતે બીજી મણકા ગોળીમાં મણકા ગણીશું એકમના સ્થાનના મણકા ત્રણ દશકના સ્થાનમાં મણકા છ અને સોના સ્થાનમાં મણકો એક છે આથી આ રકમ બનશે એકસો ત્રેસઠ એ જ રીતે બાકીની મણકા ગોળી ગણીશું તો એકમના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ત્યારબાદ દશકમાં ત્રણ અને સોના સ્થાનમાં એક આથી એકસો સંખ્યા બનશે ત્યારબાદ બીજી મણકા ગોળીમાં એકમમાં ચાર દશકમાં બે અને સોના સ્થાનમાં એક મણકો આથી સંખ્યા બની એકસો ને ચોવીસ ત્યારબાદ પાંચ નંબરની મણકા ગોળી તેના મણકા છે એક બે ત્રણ ચાર પાંચ દશકના સ્થાનમાં પણ પાંચ મણકા અને 100 માં એક એટલે આથી આપણે લખીશું શૂન્ય ત્યારબાદ દશકમાં માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દસક અને સોના સ્થાનમાં એક આથી એકસો હવે સાતમા નંબરની મણકા ગોળી એકમના સ્થાનમાં એક મણકો દશકના મણકા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને સોના સ્થાનમાં એક આથી સંખ્યા એકસો ને એકાણું ત્યારબાદ આઠમી મણકાગોળીમાં એકમના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દશકના સ્થાનમાં શૂન્ય અને સોના સ્થાનમાં એક આથી એકસો તો સમજ પડીને વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કરવાનું છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર નવ નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા પર ગોળ તથા સૌથી મોટી સંખ્યા પર ચોરસ કરો તો આપણે પહેલા નંબરમાં સંખ્યા જોઈએ તો નેવ્યાસી એકસો ઓગણા સીતેર નેવ્યાસી અને સૌથી મોટી સંખ્યા શોધીએ કે જેના પર આપણે ચોરસ કરવાનું છે તો સૌથી મોટી સંખ્યા રહેશે એકસો ને આથી એના ઉપર આપણે ચોરસનું નિશાન કરીશું હવે ત્યારબાદ બીજી રકમમાં એકસો સત્તાવીસ એકસો ઓગણચાળીસ એકસો અડતાળીસ એકસો છપ્પન અને એકસો સિત્તોતેર આપ્યા છે તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા શોધીશું તો એ છે એકસો સત્તાવીસ તો આપણે એની ઉપર સર્કલ કરીશું અને મોટામાં મોટી સંખ્યા છે આપણી એકસો ને સિત્તોતેર તો એની ઉપર આપણે ચોરસ દોરીશું હવે ત્રીજી અને ચોથી રકમ એ તમારે ઘરેથી હોમવર્કમાં કરવાની છે અને ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જે હું તમને એક સંખ્યા કરી બતાવીશ બાકીનું તમારે ઘરેથી કરવાનું છે એમાં પહેલું છે તરત પહેલાંની સંખ્યા લખો અહીં તમને આપેલા છે એકસો ત્રીસ તો એકસો ત્રીસ પહેલાં આવશે એકસો ઓગણત્રીસ તો અહીં તમારે લખવાનું છે એકસો ઓગણત્રીસ આ રીતે તમારે બાર સંખ્યા જાતે કરવાની રહેશે